नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज में आपनु स्वागत छे। अमारा लोकप्रिय कार्यक्रम कालनो दिवस के ओ साथे हूँ छु हिनल। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય શ્રી રામ। સર્વપ્રથમ વાત કરીશું કાલનો દિવસ કેવો, એટલે કે કેવો કાર્યક્રમ, જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય, સાથે તમારા સડકતા પ્રશ્નોનો સડકતો જવાબ, અને એની સાથે જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આ આવનારું નવું વર્ષ ટેરોટ કાર્ડના માધ્યમથી। આજે સાથે સુંદર સવાલ પણ લેવાનો છે, ઘણા લોકોનો પ્રશ્ન છે જેનું આજે નિરાકરણ થશે। ઘણા લોકોનું રાશિ પ્રમાણે નામ નથી, ઘણા લોકોના બે નામ છે, લાડક વાયુ નામ છે અને સાચું એ નામ છે। તો કયું નામ સાચું, કયું નામ રાશિ પ્રમાણેનું, અને કઈ અસર થાય ગ્રહોની કઈ રાશિ પર, બધાની ચર્ચા સાથે આપણે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન, જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગ થી કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। કાલે તારીખ 5/11/2024 ને મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાર્તક સુદ ચોથ, ધનરાશિનો ચંદ્ર ભ ધ ફ ઢ મૂળાક્ષર, જયેષ્ઠા નક્ષત્ર જે સવાર 9:46 સુધી ચાલશે, અતિ ગંડ નામનો આ યોગ જે સવારે 11:29 સુધી ચાલશે, વણિજ નામનું કરણ જે 11:53 સુધી ચાલશે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી ને, જે વિછોડો આજે મેં કીધું હતું ગઈકાલે કે વિછોડો બેઠેલો છે, જે કાલ સવારે 9:43 કલાકે ઉતરશે। તુલા રાશિમાં સૂર્ય અને ધન રાશિમાં ચંદ્ર રહેશે। 6:47 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6 વાગે, હવે તમે જોશો ને તો 6 વાગ્યામાં તો અંધારું થઈ જાય, શિયાળો હવે આવી ગયો ભાઈ, ભલે લાગે કે ના લાગે પણ હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ। 10:08 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 8:43 નો છે। 12:45 નું આ અભિજીત મુહૂર્ત સર્વોત્તમ ગણાય છે, સારામાં સારું ગણાય છે, જે રાહુકાળ છે 3:11-4:35 નો છે। કાલનો દિવસ એકંદરે મધ્યમ રહેશે, નાનું મોટું કામ કરવું હોય તો થાય। ફરી એકવાર, મંગળવારી લાભપાચમ નથી, બુધવારી છે। ઘણા લોકોનું કન્ફ્યુઝન છે કે ભાઈ લાભપાચમ ક્યારે કરવાની, બુધવારના દિવસે લાભપાચમ થશે। જી બેન, જી મહારાજ, કાર્યક્રમમાં દર્શક મિત્રોને હવે આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। કાલે મંગળવાર, મંગળવારનો દિવસ ભગવાન હનુમાનજીનો મંગળના મંત્ર જાપ કરો। મંગળનો મંત્ર ઓમ ક્રાં ક્રીં ક્રોંગ સ ભૌમાય નમઃ। જે લોકોને પણ જમીન મકાનથી લાભ જોઈએ છે, જમીન મકાનનું કામ છે, જમીન મકાનથી ફાયદો જોઈએ છે, એ મંગળવારના દિવસે આ મંત્રનો જાપ કરવાથી જમીન મકાનના કામમાં ફાયદામાં રહે છે। ફરી એકવાર મંત્ર શું છે, ઓમ ક્રાં ક્રીં ક્રોંગ સ ભૌમાય નમઃ, આ મંત્રનો જાપ કરજો। ફરી એકવાર, બુધવારી લાભ પાચમ છે, કાલે લાભ પાચમ નથી, કાલે ચોથ ચાલશે સાંજ સુધી અને પછી પાચમ રહેશે। તો બુધવારી પાચમ મનાવવાની છે, લાભ પાચમ, સૌભાગ્ય પાચમ પણ કહેવાય। આવતીકાલે ચોથ, મંગળવારના દિવસે ભગવાન મંગળની પૂજા કરવાથી લાભ થશે। જી બેન, જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા વિશે જણાવો। દિવસમાં પહેલું ચોઘડિયું લાભ છે, જે 10:59-12:23 નું છે। બીજું અમૃત ચોઘડિયું 12:23-1:47 નું, ત્રીજું છે શુભ ચોઘડિયું 3:11-4:34 નું છે। આ દિવસના ત્રણે ચોઘડિયા શુભ અને સારા ગણ્યા છે। રાત્રિનું ચોઘડિયું 7:35-9:11 નું રહેશે, અને પછી શુભ ચોઘડિયું છે 10:47-12:23 નું। એટલે કે આ ચોગડિયા દરમિયાન કોઈ પણ નાના મોટા કામ કરવા છે કે સારા કામ કરવા છે તો એ થઈ શકશે। સારા ચોગડિયામાં કરેલા કામ હંમેશા ફળ સારા આપે છે, તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું, ચોગડિયામાં કોઈ પણ નાના મોટા કામ કરો તે ફળદાયી અને શુભદાયી નીવડે છે। જી બેન, જી મહારાજ, કાર્યક્રમમાં આજે આપણે ખાસ ચર્ચા કરીશું કે ઘણીવાર બે રાશિ પ્રમાણે નામ હોય છે અને કોઈક વાર બે લાડકવાયા અને અલગ પણ નામ હોય છે, ત્યારે ખાસ મૂંઝવણ ઊભી થતી હોય છે કે કયા ગ્રહ પ્રમાણે કઈ રાશિ પર કઈ અસર થશે, તેના વિશે દર્શક મિત્રોને જણાવો। ચલો, બહુ સરસ પ્રશ્ન છે કે ઘણા લોકોનું રાશિ પ્રમાણે નામ નથી હોતું। હવે આમાં એવું છે કે દર 2.25 દિવસે ચંદ્ર બદલાય છે, આપણે જે નામ રાખીએ છીએ ને ચંદ્ર રાશિ ઉપર રાખીએ છીએ। જેમ કે હમણાં મેં વાત કરી કે ધન રાશિમાં ચંદ્ર કાલે છે, એટલે કાલે જેટલા પણ બાળકોનો જન્મ થશે ને એનું નામ ધન રાશિથી રખાશે, સ
સવા બે દિવસ, બે દિવસ ને એના 25% એને સવા બે દિવસ કહેવાય. એટલે કે અમુક વખત કેવું થતું હોય છે કે અત્યારના યુગમાં તો કોમ્પ્યુટરના આધારે તમે પ્રોપર ટાઈમ કહી શકો છો, પ્રોપર સમય કહી શકો છો કે ભાઈ 11:44 ધન રાશિમાંથી મકર રાશિમાં ચંદ્ર જવાનો છે, કે જે આપણે પૃથ્વીની પરિભ્રમણ છે, જે મેં ગઈકાલ બી વાત કરી, ચંદ્ર છે ને એક જ દિશામાં ફરે છે, પૃથ્વીની ચંદ્ર એક જ દિશામાં ફરે છે અને ચંદ્રનું કામ પૃથ્વી પર સ્ટેબિલાઇઝ કરવાનું છે. કદાચ ચંદ્ર ના હોત ને તો પૃથ્વી પર જીવન ના હોત. આ સુનામીમાં આખું મોટું સુનામી આવી જાત, જે ભરતીગોટની સમસ્યા છે એમાં સુનામી આખું આવીને પાણી ફરી વળત, તો ચંદ્રનું કામ સ્ટેબિલાઇઝ કરવાનું છે. માટે આપણે ચંદ્રને સૌથી મહાન ગણ્યો છે. આપણા જ્યોતિષમાં સૂર્યને શરીર અને ચંદ્રને આત્મા કીધું છે. તો જે કામ છે ચંદ્રથી થાય છે, જેનું પણ નામ છે ને ચંદ્ર રાશિ પરથી રાખવામાં આવે છે. તો અમુક વખત કેવું થતું હોય છે કે જે સવા બે દિવસ એટલે કે જે બીજા દિવસ પછીનો જે દિવસ હોય છે ત્યારે પંચાંગમાં એ લોકો પ્રોપર ટાઈમ નથી લખતા હોતા અને એના કારણે સમસ્યા થાય છે કે ભાઈ ઘણા સમયમાં કે ભાઈ કયા ટાઈમ પર એક્ઝેક્ટ ચંદ્ર બદલાય છે અને એના કારણે આ સમસ્યા ઉદભવતી હોય છે. અને લોકો નામ ધનરાશિ, મકર રાશિ કે અન્ય રાશિ પરથી રાખતા હોય છે, ખરેખર રાશિ નથી. તો આ તમે રાશિનું સમજણ પડાવો. બીજું અમુક વખત બે નામો છે, છોકરાને લાલો કાનો બધું રાખતા હોય છે, સુરેશ ને જયેશ ને નિમેશ, પણ એનું ખરેખર નામ ચોપડે બીજું કંઈક લખાતું હોય. તો હવે આ લાલો કાનો એ બધા ઉપર આપણે શું કરવાનું, તો ખરેખર કઈ અસર થાય? અમુક વખત કે ભાઈ અમે અમારા છોકરાને લાલાથી બોલાવીએ છીએ, કાનાથી બોલાવીએ છીએ, તો એની અસર થાય કે જે ચોપડે નામ લખાયું, ચોપડે નામ લખાયું ઇન્દ્રજીત સિંહ પણ ઘરે બધા બોલાવતા હોય લાલો, તો ખરેખર આપણે આમાં અસર કોની થાય? તો જે ચંદ્ર જે રાશિમાં છે અને જે રાશિ પરથી નામ પાડવામાં આવ્યું છે એની જ અસર થાય. પછી તમે એને સુરેશ, રમેશ, યોગેશ કંઈ પણ બોલાવ, પણ જ્યારે એ જન્મ્યો અને જે સૌરમંડળની અંદર જે નક્ષત્રની અંદર જે આ ચંદ્ર જે રાશિમાં હતો એ રાશિમાં જ એની અસર કરશે. એટલે તમે એને એક લાડકવાયા નામથી બોલાવો કે બે બોલાવો એનો કોઈ વાંધો નથી. અસર માત્ર તમે જે ચંદ્ર જે રાશિમાં જ્યારે એનો જન્મ થયો ત્યારની થાય છે. ચંદ્ર છે ને આપણા માઇન્ડની ફ્રીક્વન્સીને ડાયરેક્ટ કનેક્ટ કરે છે, ધનરાશિની ફ્રીક્વન્સી, મીન રાશિની ફ્રીક્વન્સી અને કુંભ રાશિની, દરેકની રાશિની ફ્રીક્વન્સી અલગ છે અને દરેક રાશિના ચંદ્રની સંજ્ઞાઓ અલગ છે, એ પ્રમાણે તમારા માઇન્ડનું સર્વર કામ કરે છે. એટલે તમે જોજો કર્ક રાશિવાળા થોડા ઇમોશનલ જ હશે, વૃશ્ચિક રાશિવાળા થોડાક તમે જોશો ને તો શંકાશીલ હશે, તુલા રાશિવાળા નટખટ હશે, એમને બધે ગમે. તો આ દરેક રાશિની દરેક સંજ્ઞા છે ને દરેક રાશિના દરેક ગુણધર્મો છે, તો એ દરેક રાશિના ગુણધર્મો પ્રમાણે સેટ થાય છે. એટલા માટે જ્યારે બાળકનો જન્મ થયો હોય, જે સન્મયે થયો હોય, એ બાળકની જે રાશિ છે તે જ ખરેખર રાશિ કહેવાય અને એ જ રાશિ પર બાળકનું ભવિષ્ય, બાળકના કેરેક્ટરિસ્ટિક્સ નક્કી થાય છે. માટે આપણે જ્યારે પણ બાળકનો જન્મ થયો હોય એ જ, અમુક લોકો કે મારા તમારે આ રાશિ પર નામ રાખવાની ઈચ્છા હતી પણ રાશિ આવી છે તો રાખી લઈએ. ફરી એકવાર તમે જે પણ નામ રાખો પણ જ્યારે જે રાશિ ચાલતી હશે ને એની જ અસર થશે. એની ખરેખર રાશિ હોય સિંહ રાશિ, જ્યારે જન્મ્યો ત્યારે સિંહ રાશિ પર હોય, પણ એનું નામ આપી દીધું છે હિતેશ, એટલે બધાને એવું થાય કર્ક રાશિવાળો તો આ તો કે દયાળુ હશે, બિચારો શાંત હશે, કારણ કે કર્ક રાશિનો જો માલિક જ ચંદ્ર છે તો કેવો થાય, દયાળુ. પછી આમ કે ભાઈ માયાળુ હોય, પછી બધાને એવું થાય કે આ તો ઇમોશનલ હશે, પણ એ તો સિંહની જેમ ગર્જના કરતો હોય. કેમ? કારણ કે ખરેખર તો એની રાશિ સિંહ છે, પછી ગર્જના કરે જ ને, પછી એ શાંત ના રહે, થોડો ગુસ્સો આક્રમક સ્વભાવ હોય. તો આ બધું રાશિ પ્રમાણે નામ છે. ચંદ્ર સૌથી નજીક છે, 384,000 કિલોમીટરના અંતર પર તમે એ કરો તો ચંદ્રનું આવે. સૌથી સ્ટેબિલાઇઝ પૃથ્વી પર જે કામ કરી રહ્યું છે ચંદ્ર જ કરી રહ્યું છે. માટે આપણું જ્યોતિષ, વૈદિક જ્યોતિષ ચંદ્રને આત્મા ગણી છે, ચંદ્રને આપણા મન ગણ્યું છે અને ચંદ્રને જ આપણા મનની શક્તિ ગણી છે.
એટલે જે પણ કામ કરો તમારે આ ચંદ્ર રાશિ પરથી કરજો, ચંદ્ર રાશિ પર જે નામ હોય એ રાશિ સાચી ગણીને કરજો. તો આજે આપણે એક સુંદર મજાની સરસ મજાની વાત કરી. આવતીકાલે ફરી એક કશુંક નવું તમારા માટે પ્રશ્નોના જવાબ સાથે કંઈક નવું લાવીશું. તો હવે વાત કરીશું આપણે બારે રાશિની. બારે રાશિમાં કેવો રહેશે કાલનો દિવસ તેની ચર્ચા સાથે શરૂ કરીશું મેષ રાશિથી. જી બેન. જી મહારાજ. તો દર્શક મિત્રો, આપણને આજે મહારાજ રાશિ અને ચંદ્રનું જે ખાસ એક જોડાણ છે અને આપણને જે મૂંઝવણ થતી હોય છે તેની સમસ્યા વિશે ખૂબ જ સરસ સમજણ આપી છે. કાર્યક્રમમાં આગળ હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિની. મૂળાક્ષર અલ અને ઈ. દિવસ સારો છે, મોજ મજામાં દિવસ પસાર થાય, સુંદર મજાનો દિવસ છે. ભાગીદારી જોડે ધંધો કરશો તો હેરાન થશો, કોઈ ભાગીદારીમાં ધંધો કાલે થાય એટલું કરતા નહીં. ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય, ત્રીજી વ્યક્તિ જીવનમાં કોઈ સારા સમાચાર આપે. માનસિક શાંતિ રાખીને કામ કરવું. સફેદ શુભ કલર, શુભાંક 4 થશે. વાત કરીશું વૃષભ રાશિ. મૂળાક્ષર બ વ ને ઉ છે. વૃષભ રાશિને કાલે પૈસા વધારે ખર્ચાય, આકસ્મિક નાના મોટા ખર્ચાઈ જાય તો પૈસા ગાંધી બાપુ પર થોડી નજર રાખજો, દૂરબીન મૂકજો, સારું રહેશે. ગરીબને દાન કરવાથી તમારા માટે કાલે લાભ થશે, તો નાનું મોટું કોઈકને દાન કરજો, સારું. ધ્યાન અને યોગ કરવાથી ફાયદો થશે, પ્રાણાયામ યોગ કરવાનું રાખજો. નાની મોટી મુશ્કેલી આવે તો એનો સરસ મજાનો સામનો વૃષભ રાશિને કરતા આવડે છે. પોપટી શુભ કલર, શુભાંક 1. મિથુન રાશિની વાત કરીએ. મૂળાક્ષર ક છ ધ. માનસિક શાંતિ ના જણાય, મગજ ઉપર એક ઉચાટ ઉકળાટ જણાય, બેચેનીનો અનુભવ થાય. લેણી નીકળતી રકમ પાછી મળે, જે બધી ફોનો કરતી હતી દિવાળી પછી, હવે દિવાળી પતી ગઈ એટલે લેણી નીકળતી રકમની શરૂઆત થઈ ગઈ. જે કરું કંપનીઓ હતી બધી હવે બધી ફસાઈ ગઈ છે. તો હવે ટૂંક સમયમાં મિથુન રાશિને લાભ છે. આર્થિક સ્થિતિ તો સુધરે જ, લેણી નીકળતી રકમ મળે એટલે આર્થિક સ્થિતિ સુધરે. સમય સારો, નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ. કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્કસી અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને બાળકોથી લાભ થાય, બાળકો તરફથી કોઈ નાના મોટા લાભ રહે, આર્થિક ધન લાભ રહે. કાલે ભાઈ ગુગળનો ધૂપ ઘરમાં અવશ્ય કરજો, સારું રહેશે. ગુગળનો ધૂપ ઘરમાં ચોક્કસથી કર્ક રાશિવાળા કરે, સારું રહેશે. સારામાં સારું. સોનેરી શુભ કલર, શુભાંક 2. સિંહ રાશિના માતા પિતાના આશીર્વાદથી મનના મનોરથ પૂરા થાય. માતૃ પિતૃ ચરણ કમલિય દેવી દેવતા અભ્યો નમો નમઃ, એનાથી મોટું કઈ નહીં. સફળતા મેળવી શકવાના યોગ છે, સફળતા મળશે. કામના સ્થળે વખાણ થાય, લોકો તમારી વાહવા કરે, વખાણ કરે, માન મોભો વધ્યા કરે. નવી મુલાકાત થશે, કોઈ નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થશે. લાલ શુભ કલર, શુભાંક 8. કન્યા રાશિ સમાચાર સારા એકાએક મળશે. વેપાર ધંધામાં સાચવવું, ધાર્મિક સ્થળમાં મુલાકાત થાય, અતિથિ આવવાના યોગ છે. રાતો શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ. કાર્યક્રમમાં આપણી સાથે હવે સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. સરકારી નોકરી નો યોગ છે કે નહી? સાહેબ, જન્મ નો સમય શું છે? જન્મનો સમય એક્ઝેક્ટ ખબર નથી, પણ 11-12 સવારનો છે. એક્ઝેક્ટ ખબર નથી ટાઈમિંગ. ચલો, જે પ્રમાણે એની પ્રશ્ન કુંડળી પ્રમાણે રાશિ બને છે, ધનુ રાશિ આવે છે, એટલે તો રાશિ પ્રમાણે નામ નથી. તમે કિંજલ કીધું અને આનામાં ધનુ રાશિ આવે છે. મિથુન રાશિનું લગ્ન ઉત્તર અષાઢા નક્ષત્ર અને 8મી તિથિ છે. બુધ અને રાહુ જોડે છે. જ્યારે બુધ સાથે કોઈ પાપગ્રહ બેઠો હોય ત્યારે ભણવામાં નાની મોટી સમસ્યા રહે છે. તો નિત્યક્રમ પ્રમાણે બુધ કવચના પાઠ કરાવો અને કબૂતરને મગ નિત્યક્રમ પ્રમાણે કરવાથી એને બુધ અને રાહુ બંને પ્રબળ થશે અને ઘણી સફળતાઓ મળશે. બે વસ્તુ નિત્યક્રમ કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ. અને એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 1-5-8 અમદાવાદ
તેમને ચામડીની અને ખાસીની પ્રબળ તો તકલીફ છે, તો શું કરવું? કુંડળીમાં જ્યારે પણ કેતુ નબળો બન્યો હોય, કેતુને કહેવાય કે મેષનો, કુંભનો કે કેતુ સાથે બુધ હોય, ત્યારે માણસને ચામડીને લગતી સમસ્યાઓ થાય સ્વાભાવિક છે. કેતુ એટલે ચામડી, શરીરની ચામડીને કેતુ છે. તો કુંડળીમાં કેતુ ખરાબ હોય તો આ વસ્તુ થાય છે બેન. નિત્યક્રમ પ્રમાણે ઓમ કેત કેતવે નમના મંત્ર દર રવિવારે ગાયત્રી માતાના મંદિરે કમળનું ફૂલ ચડાવજો, લાભ જોવાશે. કેતુના તારકમાં ગાયત્રી છે. નિત્યક્રમ આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પર સમસ્યા સાથે જોડાયા છે. હેલો. હેલો જી. 10/12 જી. ભાવનગર જી. સવારે 11:25 જી. મારે પૂછવું હતું કે મેં છે ને થોડા ટાઈમ પહેલા ફોન કરેલો ને પૂછેલું કે મારે હેરનો કોર્સ કરવો છે, એમાં કોઈ અડચણ નહીં આવે ને, પણ જેને શીખવાડવાનું હતું ને એને જ અડચણ ઉભી કરીને મારે કોર્સ બંધ થઈ ગયો. હું જયારે પણ જે વસ્તુ ધારું એમાં કઈક ને કઈક અડચણ આવીને ઉભી રહે છે, એવું થાય છે? બેન, તમારે શનિ ચંદ્ર નો વિષયોગ છે. મેં પહેલા બી કીધું હતું કે શનિ ચંદ્ર નો વિષયોગ ના કારણે આ પૂજા ઉપાસનામાં તમારે સર્વોત્તમ રીતે આગળ વધવું પડશે. ભગવાન શંકરની પૂજા, નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવવાની, સાથે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનો, એક બેન લાજવ્રત નામનો રત્ન આવે અને એક ચંદ્રમણી, બે રત્નો પહેરવાના, એક લાજવ્રત અને એક ચંદ્રમણી, બંનેનો રત્ન પહેરજો, તમને લાભ જોવાશે. આઠમની તિથિ છે તમારી, શનિવારનો દિવસ છે. તો બે વસ્તુ નિત્યક્રમ કરજો. જ્યારે પણ શનિચંદ્ર હોય ને એટલે વિષ, લોકો વિષ રેડવા આવી જાય, એના વિષયોગ કીધો છે. તો જીવનમાં કોઈ વિષ ના રેડે એના માટે આ કરજો, લાભ રહેશે. જી જી મહારાજ, અને એક કોલર પણ જોડાયા છે. હેલો. હેલો જી. હા શાસ્ત્રીજી ને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હર હર મહાદેવ. હા હર હર મહાદેવ. મારી જન્મ તારીખ 7/5/74 જી. સવારે 7:35 જી. અમદાવાદ જી. અમારે અત્યારે શનિ ની તનુથી ચાલે છે જી. જી વૃશ્ચિક રાશિ ને હવે જે તનુથી ઉતરશે પછી કેવું રહેશે કુંડલી પ્રમાણે? જી, વૃશ્ચિક રાશિનો તમારો સાહેબ પોતે નો ચંદ્ર વૃશ્ચિક રાશિનો છે, વૃષભ લગ્ન છે, વિશાખા નક્ષત્ર, પ્રદોષનો જન્મ અને મંગળવારનો દિવસ છે. તમારી કુંડળીમાં મંગળ અને શનિ મિથુન રાશિના છે. વૃશ્ચિક રાશિમાં શનિ ઉતરે છે, ગુરુ માર્ગી થશે તો ઘણું સારું છે. ફેબ્રુઆરી માર્ચ પછી તમને નાના મોટા આકસ્મિક લાભ થાય, સારી જગ્યાએથી તમને કોઈ ઓપોર્ચ્યુનિટી મળે, નવી તકો આવે, તો વર્ષ સારું છે. પણ ભગવાન મંગળની અને શનિની ઉપાસના નિત્યક્રમ કરવી પડશે. એટલા માટે દર મંગળવારે સુંદરકાંડનો પાઠ તમે કરજો અને શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનું રાખજો, જેથી તમને લાભ મળતા રહે. તમારી કુંડળીમાં બીજા સ્થાનમાં મંગળ શનિ છે ભાઈ, આટલું કરજો, આનાથી તમને ઘણું સારું જોવાશે. જી બેન. જી મહારાજ, સમસ્યા સાથે અન્ય કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો કર્ક રાશિનો ચંદ્ર સિંહ રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, 7મી તિથિ અને સોમવારનો દિવસ છે. સૂર્યબુધ સાહેબ, સૂર્યબુધ શુક્ર ત્રણેય છે ને ત્રીજા સ્થાનમાં પ્રબળ બન્યા છે તુલા રાશિ. ચિંતા કરવાની બાબત નથી, નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહેજો. અને સૂર્યનારાયણના 12 નામ છે. ઓમ આદિત્યાય નમઃ, મિત્રે નમઃ, ખગવે નમઃ, પુષ્ય નમઃ, 12 નામ છે. 12 નામ સતત 12 વખત બોલે એને બહુ સારું રહેશે ભણવામાં, અને એના શારીરિક સમસ્યાઓ પણ જે નાની મોટી ચાલી રહી છે તે પણ એનો અંત આવશે. તો આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો જી. હા 22/6/2001 જી. બેબીનું નામ છે કિંજલ જી. એને નોકરીનો યોગ છે ક્યારે છે, અને લગ્ન યોગ આ વર્ષમાં થશે કે 2024/25? સમય શું છે કિંજલ બેનનો? 11 થી 12 સવારનો.
હવે મિથુન નો ચંદ્ર છે, સિંહ રાશિ નું લગ્ન, આદ્રા નક્ષત્ર, પ્રદોષ નો જન્મ શુક્રવાર નો દિવસ છે. હવે છોકરીને ગુરુ રાહુ નો ચંડાલ યોગ છે સાહેબ. એક તો એને ગુરુ રાહુ નો ચંડાલ યોગ નું નિવારણ કરવાનું. શું કરવાનું? તેના માટે પીપળે રોજ ચડાવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને. દર પૂનમે સત્યનારાયણ કથાના વ્રત નું વાંચન પોતે બેન કરશે તો એનાથી લાભ થશે. 2025 ની નવેમ્બર ડિસેમ્બર પહેલા છોકરીનું સગપણ કે કોઈ જગ્યાએ થાય, પણ એના લગ્નનો જે યોગ છે 2026 માં જ છે સાહેબ. હજી વર્ષ બે વર્ષ રાહ જોવી પડશે, ત્યાં સુધી આટલું કરાવો એનાથી એના લાભ થશે. જીબેન જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ અને તુલા વૃશ્વિકને ધનરાશિના ચાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને માંદગીમાંથી નાની મોટી મુક્તિ મળે, તમારી જે પણ નાની મોટી સમસ્યાઓ ચાલી રહી છે સમસ્યામાંથી રાહત થાય, પૈસાનો વધારો થશે, આવકનો સ્ત્રોત વધશે, નાની મોટી તક મળે, કોઈક જગ્યાએ ઓળખાણ થાય, કોઈક જગ્યાએ નાની મોટી તક મળે, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. મોગરાનું ફૂલ એક કાલે જોડે રાખવાથી સારું રહેશે. મોગરો જોડે ના રાખતા, આખો મોટો એક જ ફૂલ જ રાખવાનો. ગુલાબી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃશ્ચિક રાશિ, સ્વાસ્થ્ય પર સંભાળ રાખવી, સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું. બહારનું ખાવાનું બને તો વૃશ્ચિક રાશિવાળા કાલે અવોઈડ કરે. વડીલોની સંભાળ રાખજો. કપૂર જોડે રાખવાનું, દિવસ સારો સુંદર જોવાય છે. ભૂરો શુભ કલર, શુભાંક 6. ધનરાશિને વિદેશમાં રહેતા લોકોથી ફાયદો છે. તમારા વતનથી દૂર માતા પિતાના આશીર્વાદથી કામ પૂરા થશે. ઉધાર આપવું કે લેવું નહીં કોઈની પણ જોડે, ઉધાર આપતા કે લેતા નહીં, નહીં તો બે ગણું થશે. મનમાં મંજવણ મુકાય. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના ચાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જૂના મિત્રોથી લાભ છે મકર રાશિવાળાને. જૂના વ્યક્તિઓથી, જૂના મિત્રોથી લાભ છે. વેપારમાં લાભ છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય, પોઝિટિવ એનર્જી થાય, સાસરા પક્ષથી લાભ થાય. જાંબલી શુભ કલર, શુભાંક 4 થાય. કુંભ રાશિને દિવસ સારો સુંદર લાભકારક રહે. એમને પણ નાની મોટી જે માંદગી ચાલી રહી છે માંદગીમાંથી રાહત થાય. કાર્યસ્થળે ચોકસાઈ પૂર્વક રહેવું, કોઈ કામમાં ગડબડ ના થાય, કામમાં બેધ્યાનપણાના કારણે હેરાન ના થાવ તેનું ધ્યાન રાખજો. જીવનસાથીથી લાભ થશે, જીવનસાથીથી નાના મોટા લાભ થાય. પીળો શુભ કલર, શુભાંક 5 રહે. મીન રાશિ, આધ્યાત્મિક કાર્યોની શરૂઆત થાય, સારા ભગવાનને લગતા કોઈ કાર્યો થાય. ત્વચા, તમારી ત્વચાનું થોડુંક ધ્યાન રાખવાનું જરૂરી છે. તણાવમાંથી મુક્ત થવાશે અને વેપારમાં નાનો મોટો લાભ થશે. કાળો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન જી મહારાજ, કાર્યક્રમમાં હવે વાત કરી આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ઇનોલ બેન ટેરોટ કાર્ડ છે. આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે આપણે ચર્ચા કરીશું. શું કહી રહી છે ડિયર એન્જલ્સ? તો ભાઈ એમને કાઢ્યું છે 2 ઓફ પેન્ટ્સ. શું કહે છે આ ડિયર એન્જલ્સ? 2 ઓફ પેન્ટ્સ, ઉમ્મીદ સે દુગના, જો ચાહોગે વો મિલેગા, લેકિન મિલેગા ઉમ્મીદ સે દુગના. 2 ઓફ પેન્ટ્સ નું કાર્ડ છે. જે પણ વિચાર્યું છે કે આ વખત નાનો મોટો 10-20 હજાર નો ફાયદો થાય, તો કે ભગવાન કે 20 કેમ, હું 40 હજાર નો ફાયદો કરાવું. સારામાં સારું છે. પ્લાનિંગ, પ્રોગ્રેસ, મેકિંગ ડિસિઝન્સ, ગ્રોઈંગ એન્ડ પ્રોગ્રેસ, અને સાથે ક્યાંક વિદેશના પ્લાન પણ બને, ટ્રાવેલિંગના પ્લાન પણ બનશે અને નવા જગ્યા ઉપર ક્યાંક જવાનું પણ થશે. તો તીર્થયાત્રા ઉપર, વિદેશ યાત્રા ઉપર કે નવા તીર્થ સ્થાનોમાં ફરતું ફરતું રહેવાનું વર્ષ છે. આ વર્ષ તમારા માટે જે પણ વિચાર્યું છે એના કરતાં બે ગણું સારું. એટલે લગ્ન માટે ના વિચારતા, પણ એ તો એક જ થશે. હા, અમુક લોકો કે ઉમ્મીદ છે દુગના છે, તો એમાં ના થાય, નહીં તો લોચો થઈ જાય. તો શું કરવાથી વરસ સારું ને સુંદર જાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે, દર મંગળવારે હનુમાનજીને એક બુંદીનો લાડુ ચડાવવાનું રાખજો. વરસ સારું સુંદર અને મસ્ત જશે. તો આજે આપણે આ બધી વાત કરી, આવતીકાલે ફરી એકવાર નવા વિષય સાથે વાત કરીશું. જી બેન જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
કાલનો દિવસ કેવો માહોલ આટલો જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.